गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण छ मां हिंदी, हूँ हर्षाबेन पुरोहित। आज आप हिंदी में पाठ नंबर 7 बूझो तो जाने, आ एक कोयडा आपेला छे। ए कोयडा थी आपणे कयुं चित्र शेनुं छे एना विशे समझवानुं छे। बराबर, नीचेनुं आपेलुं छे कि पहेली पड़कर सही चित्र से जोड़िए। जो आप मैं चोपड़ी में, मारी चोपड़ी जूनी चोपड़ी छे एटले विद्यार्थीए जोड़ेलुं छे। बराबर, अहीं हूँ वाँचीश। आ कोयडामां आपणने कयुं चित्र शेनुं छे अने ए चित्र विशे आपणने शुं कहेवा मांगे छे ए आपणे अहींया जोईशुं। पहेलुं चित्र आपेलुं छे कि फल देकर सफल हुए, हरियाली फैलाते है, फूल फूल फली, जल छाल बीज दे, सबको खुशी दे बनाते है। तो एम के आ शू छे कि फल फल आपी अने सफल थया, हरियाली फैलाई, फूल फल फूल फली, जल छाल चीजे दे, सबको खुशी देता है। एटले शू कीधुं छे कि आ अमारा फूल फल छाल मूल बीज आपी अने अमे आप सौने खुशी बनावीए, खुशी करिए, खुश करिए छीए। जो पहला शू कीधु कि फल देखर सफल हुए, एट शू कीधु कि फल आपी अने सफल, अमे सौने फल आपी अने अमारु जीवन में सफलता प्राप्त करी छे। हरियाली फैलाते हुए, એટલે એમ કે અમે શું કીધું કર્યું છે, હરિયાળી ફેરાઈ, એટલે શું લખવાનું જો અહીંયાથી ધ્યાન આપજો કે સૌને ફળ આપવામાં અમારા જીવનની સફળતા છે, હરિયાળી ફેલાવીએ છીએ, ફૂલ ફળી જળ છાલ બીજ દે, સબકો ખુશી બનાતે હે। એટલે શું કીધું છે કે ફળ અમારા ફૂલ ફળ મૂળ છાલ અને બીજ આપી અને અમે સૌને સુખી બનાવીએ છીએ। તો અહીંયા એવું કીધું છે કે આ કોણ, તો ઝાડ, એટલે તમારે લખવાનું વૃક્ષ। અહીંયાથી અહીંયા સુધી જોડવાનું છે। પછી નંબર બીજો અહીંયા આપ્યું છે, શું આપ્યું છે, પથ્થર કા વન ઊંચા હે મન, उगते पेड़ धने सारे, नदियों के झरनों के उद्गम हमा, भूतल में भूतल के है रखवाले। जो विद्यार्थी मित्रों, शू कीधु छे के पत्थर का वन ऊंचा है मन, એટલે એમ કે અમારું પથ્થરનું વન કેવું છે, ઊંચું છે। એટલે અહીંયા હું તમને વ્યવસ્થિત રીતે કહું કે આપે અમારા પથ્થરનું, પથ્થરોનું જંગલ કહી શકો છો। પછી શું કીજે, મન, તો અમારું મન કેવું છે, વિશાળ છે। ઉગતે પેડ ઘણે સારે, એટલે શું કીધું છે કે અમારા પર ઘણા વૃક્ષો ઉગે છે। નદીઓનો ઝરનો કે ઉદ્ગમ હમ, એટલે શું કીધું કે નદીઓ અને ઝરણાનું ઉદ્ગમ સ્થાન પણ હમ, એટલે અમે છીએ। ભૂતલ કે રખવાલે હે, એટલે શું કીધું, ભૂતળ એટલે ધરતી, ધરતી એટલે ભૂતળ એટલે જમીન, જમીનના રખવાળા પણ કોણ છીએ, અમે જ। જો અહીંયા આપણે, હું વિદ્યાર્થી મિત્રો તમને ના કહું કે આ જે ડુંગરના હોત, મોટો હિમાલય ના હોત કે કાશ્મીરનો મોટા પર્વતો ના હોત, તો આજે ચીનની અને પાકિસ્તાનની જે સૈનિક છે એની ટુકડી આપણી ઉપર ઘણું બધું હુમલો કરી જાત। તમે અત્યારે જોઈ રહ્યા છો, આપણે ટીવીમાં બતાવી રહ્યા છે કે લદ્દાખનું યુદ્ધ,
એ ક્યાં થાય છે? અહીંયા બરફ અને મોટા મોટા પર્વતો વચ્ચે, જે આપણે આ જે મોટા મોટા આવા પર્વતો છે એ પર્વતને લીધે થઈ, અને પર્વત આપણા દેશનું રક્ષણ કરે છે. પછી આગળ, સ્વયં ન પીતી પ્યાસી રહેતી, દેતી જગભર કો પાણી, ખેત સિંચતી નાવ ચલાતી, બહતી હું મેં મન માની. એટલે શું કીધું? સ્વયં ન પીતી પ્યાસી રહેતી. શું વિદ્યાર્થી મિત્રો, સરસ અહીંયા શબ્દ આપ્યું છે કે હું મારું પાણી સ્વયં પીતી નથી, હું જાતે શું રહું છું? તરસી રહીને. દેકર જગ ગભર કો એટલે કે હું પોતે પાણી પીતી નથી, હું પ્યાસી એટલે હું તરસી રહી અને આપું છું દુનિયાભરને પાણી. એટલે હું અહીં વ્યવસ્થિત રીતે હવે એનું ગુજરાતી કહીશ કે હું સ્વયં મારું પાણી પીતી નથી, હું જાતે તરસી રહી અને દુનિયાને મારું પાણી પીવડાવું છું. ખેત સિંચતી નાવ ચલાતી, બહતી હું મેં મનમાની. એટલે શું કીધું? મારા પાણીથી ખેતરમાં સિંચાઈ થાય છે, મારા પાણીમાં નૌકાઓ ચાલે છે, હું મારી ઈચ્છા અનુસાર વહેતી રહું છું. બહેતી હું મનમાની એનો અર્થ એ થાય કે હું મારી ઈચ્છા અનુસાર વહેતી રહું છું. હવે આ સામેના પેજ ઉપર, તન હે મેરા હરા ભરા, રસ સે રહેતા સદા ભરા, ભીતર સે મેં હું લાલ, પ્યાસ બુજા કર પૂછું હાલ. જો સરસ મજાનું વાક્ય વાપર્યું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા, કે તન હે મેરા હરા ભરા, રસ સે ભરા સદા ભરા, ભીતર સે મેં હું લાલ, પ્યાસ બુજા કર પૂછું હાલ. તરબૂચ શું છે? આનો અર્થ શું થાય? તરબૂચ, જો આ વિદ્યાર્થીએ સરસ મજાની લીટી કરી છે. જો હું થોડો મોબાઈલ ઊંચો કરું એટલે તમને દેખાશે, છે ને, મારા પુસ્તકમાં જે વિદ્યાર્થીએ મને ચોપડી આપી છે અને મેં લીટી કરી છે. હવે હું એનું તમને વાત કરીશ કે તનહે મેરા હરા ભરા, રસસે રહેતા સદા ભરા. એટલે કે મારો દેહ કેવો છે? હરા ભરા એટલે લીલા રંગનો છે. અને હું કેવો, મારો રંગ કેવો છે? હરા ભરા એટલે લાલ અને લીલો છે. રસ પછી આગળ શું કીધું છે? હું હંમેશા રસથી ભરેલો રહું છું. ભીતર સે હું મેં લાલ એટલે અંદરથી કેવો છું હું? લાલ. તન હે મેરા હરા ભરા એટલે એમ કે મારું શરીર કેવું છે? મારો દેહનો રંગ, મારા દેહ લીલા રંગનો છે. મારો દેહ લીલા રંગનો છે, આવું આવશે. પછી આગળ કે રસસે રહેતા સદા ભરા એટલે હું હંમેશા રસથી ભરેલો છું. ભીતર સે હું મેં લાલ, અંદરથી હું લાલ રંગનો છું. પ્યાસ બુજાગર પૂછું હાલ એટલે ઉનાળામાં લોકોને શું કીધું છે? ઉનાળામાં પહેલા હું લોકોની તરસ છીપાવું અને પછી તેમની ખબર પૂછું છું. તો એ કોણ? તો તરબૂચ. બરાબર. પછી આગળ, દોનો હે પક્કે મિત્ર, કરતે હે કામ વિચિત્ર. મારી ચોપડી આમ થઈ છે એટલે મારે થોડું આમ ફેરવું પડશે. ચાર પાંચ સેવક હે સાથ, લેકિન કરતે કભી ન બાત. એટલે શું કીધું છે? જુઓ, હમ દોનો પક્કે મિત્ર, કરતે રહેતે વિચિત્ર કામ, ચાર પાંચ સેવક હે સાથ, લેકિન કરતે કભી ન બાત. જો સરસ મજાની વાત કરી છે બે હાથની, કે અમે બંને ખાસ મિત્રો છીએ. હમ દોનો પક્કે મિત્ર એટલે અમે બે ખાસ મિત્રો છીએ.
करते रहते विचित्र काम, એટલે અમે બંને શું કરીએ છીએ, વિચિત્ર કામો કરીએ છીએ, એટલે શું કીધું છે, અમે અનોખા કામ કરતા રહીએ છીએ. ચાર પાંચ સેવક અમારી સાથે છે, ચાર પાંચ સેવક હે સાથ, એટલે ચાર પાંચ 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 સેવક અમારા સાથે છે, એટલે અમારી જોડે, એટલે આપણી આગળીઓ, પાંચ આગળીઓ, પાંચ પાંચ આગળીઓ બંનેની આપણી સાથે છે ને, એની વાત કરી છે. લેકિન કરતે કભી ન બાત, પરંતુ પરસ્પર ક્યારે વાત કરતા નથી. હવે હું પહેલેથી સમજાવીશ, આખું બધું ગુજરાતી ફરી બોલીશ, કે અમે બંને ખાસ મિત્રો છીએ, અમે બંને ખાસ મિત્રો છીએ, અમે અનોખા કામ કરતા રહીએ છીએ, અમારા દરેકની પાસે પાંચ પાંચ સેવક હોય છે, પરંતુ અમે તેઓ ક્યારેય પરસ્પર વાત કરતા નથી. તો એક કોણ, આ બે હાથની વાત કરી છે. પછી આગળ, કભી હું પતલા કભી હું મોટા, કભી ગેંદ જૈસા કોઈ મેરી બહન નહીં, બચ્ચો કા મે મામા હું. શું કીધું છે, કે કભી હું પતલા કભી હું મોટા, કભી ગેંદા જૈસા હું, કોઈ મેરી બહન નહીં, ફિર ભી બચ્ચો કા મે મામા હું, ચાંદા મામા, ચાંદો. હું ક્યારેક પાતળો ક્યારેક જાડો, શું કીધું છે, હું ક્યારેક પાત્રો ક્યારેક હષ્ટપુષ્ટ થઈ જાઉં છું, ક્યારેક મારો આકાર દડા જેવો થાય છે, ગેંદા એટલે દડા, ક્યારેક મારો આકાર કેવો થઈ જાય છે, દડા જેવો. મારી કોઈ બહેન નથી, છતાં પણ હું બાળકોના મામા, બાળકો મને શું કહે છે, મામા, કોણ, ચંદા મામા. બડે સવેરે ઉઠતી હું મે, શેર ગગન કી કરતી હું મે, આલસ સુસ્તી લલિત ન કરતી, હરદમ હી કુછ કરતી હું મે. જો શું કીધું છે, કે હું સવારે વહેલી જાગી જાઉં છું, હું આકાશમાં સહેર કરું છું, હું જરાય આળસ કરતી નથી, હું હંમેશા કોઈને કાંઈ કરતી રહું છું. શું કીધું છે, કે બડે સવેરે ઉઠતી હું, એટલે સવારે વહેલી ઉઠું છું, આકાશમાં સેર કરું છું, મારામાં સહેજ પણ સુસ્તી છે નહીં, એવું આવે ને. પછી શું કીધું છે, કે હું હંમેશા કાંઈ ને કાંઈ કરતી રહું છું. આ બધા ચીચી ચી કરતી રહે ને, ચકલી, એને શું કહેવાય, ચકલી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ભણ્યા, ફરીના એપિસોડમાં આવીશું, મળીશું, ત્યારે આપણે આનો અભ્યાસ અને સ્વાધ્યાય વિશે ભણીશું, બરાબર. તમારે આ જે પહેલીઓ છે, આ જે પહેલીઓ છે એ તમારે તમારી પાકી નોટમાં લખવાની છે. પછી અહીંયા પહેલી પહેલી લખી અને નીચે આ મેરો મારી જોજો વિડીયોમાં, આવી રીતે આ મેરો મારીને પછી એ લખવાનું વૃક્ષ, આમાં આમ એરો મારીને લખવાનું પથ્થર, પહાડ, એવી રીતે આમાં લખવાનું નદી, આમાં લખવાનું તરબૂચ, આમાં લખવાનું હાથ, આમાં લખવાનું ચાંદો, આમાં લખવાનું ચીડિયા, ચીડિયા એટલે ચકલી, બરાબર. આમાં શું લખશો, બે હાથ એવું ના લખતા, દો હાથ એવું લખવાનું, બરાબર. આટલું આજે આપણે અહીંયા ભણ્યા, ફરીના વિડીયોમાં આપણે અભ્યાસ અને સ્વાધ્યાય કરીશું.